तो सड़कता सवाल, केम वारंवार बने छे आ पेपर लीक नी घटना? आटली व्यवस्था पछी पण केम तंत्र ने नीचा जोणू थाय छे? क्या सुधी आ रीते चालती रहेशे लालियावाड़ी? शू अंदरना ज लोको फोड़ी रहा छे आ पेपर? शू परीक्षा मां नाणानी लालचे थई रही छे घालमेल? केम वारंवार बने छे पेपर लीक नी घटना? मैं हरियाणा से आया हूँ, करीबन 1000 किलोमीटर दूर पड़ता है और मैं बहुत परेशान होकर पेपर देने के लिए आया हूँ। पेपर के अंदर बैठा और बैठने के बाद मेरे को बोलते हैं कि पेपर कैंसिल हो गया, आप जा सकते हो। 5 लाख ने 10 लाख की बातों थती हुई, जो मोटा मोटा मणस हो, गरीब लोगों छू, अमारे जी भाड़ा खर्ची 150-200 किलोमीटर थी आया, बराबर है। 5 लाख 10 लाख 20 लाख की बातों थी है तो पेला जो दूर थी आवे है शू तो परीक्षा लेवी ज ना जुए, आ बधु करो ते नाटक ना जुए, बराबर। जो थतु कायदेसर करो, मोटा मोटा मणसों बधु ना थवु जुए, बराबर। दरेक पेपर मुख्य छे काम आवु थियु, मारी वाइफ ने पेपर आप, आ पुलिस में आवु थाय, दर तलाटी में आवु थाय, दर वखत आय, गुजरात सरकार खरेखर आना कायदो करवो पड़े, आ ना चाले। 3 वर्ष सुधी सरकारी नौकरी माटे तैयारी करता था, कारण कि खेती में तो कोई मलतू नहीं, तो सरकारी तैयारी करिए, लागिए पुलिस में, देश की थोड़ी घनी जे सेवा थे करिए, पर पेपर लीक थी जाए इना कारण नौकरी नहीं आती, फाइनेंशियली कंडीशन बगड़ती जाए। आ भ्रष्टाचार थाय एमां हवे आपणे शुं करीए कि आपणे एक तो तैयारी करी होय, घणा समयथी तैयारी करता होय अने आपणे एवी आशा होय कि आ वखतनी तैयारी छे आ जोरदार आपणे सिलेक्ट थई जईशुं, पण आ पेपर लीक थई जाय एटले अमार शुं समजवानुं? मारुं गाम अहींथी 170 किलोमीटर थाय, हुं काल बપોરનો અહીં આવેલો છું, ખાવા પીવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો બધો શું કરવાનું? આજે ભાડા ભરીને અહીંયા આવ્યા અને હવે પેપર લીક થઈ ગયું એટલે ઘરે જવાનું અમારે નિરાશીના મુદ્દા થઈને ઘર ભેગા થઈ ગયા, બીજું શું હવે? આ મારી મહેનતનું શું? એમ કે આવું થોડું કરાય? આ તમે તમે એક મહિના શેરી પરીક્ષા લે, મહિના શેરી આવું થી તો અમાર તો ફરીથી શું કરવાનું? આ તો આવું ના આવું જ રહેવાનું છે, અમે છેક દૂર થી આવી છે, થોડો નજીક થી આવ્યો છું। ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ તંત્ર પર પ્રહાર કર્યા હતા, જણાવ્યું કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। ફરી પરીક્ષાની તારીખ અગાઉથી જાણ કરીને સંપૂર્ણ સારી રીતે પરીક્ષા યોજાય, કોઈ પણ જાતની ગેરરીતિ ના થાય એવી વ્યવસ્થા થવી જોઈએ, જે પણ જવાબદારો હોય એની સામે કડક પગલાં લેવા જોઈએ અને વારંવાર આવી પરીક્ષાઓ રદ કરવાની જે કાર્યવાહી થાય છે એના માટે જે મંત્રીઓના વિભાગ લાગતા હોય એ મંત્રીશ્રીઓએ પણ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ। જે લોકરક્ષક દળની ભરતીમાં સરકારી નિષ્ફળતાના કારણે પેપર લીકેજ થવાથી 9 લાખ યુવાનોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે, 9 લાખ કરતાં વધુ યુવાનોની માફી માંગવી જોઈએ। પેપર લીક થતા લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાજકારણ ગરમાયું છે, લલિત વસવા અને અલ્પેશ ઠાકોરે પેપર લીક થતા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા। લોકરક્ષક દળની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે એવી બોર્ડના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને કારણે આપવામાં આવ્યું છે કે પેપર લીક થયું છે। આ કઈ વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ આપણે? અને વારંવાર પેપરો લીક થવાના અનેક કિસ્સાઓ આવ્યા છે, તો આના જે કોઈ ગુનેગારો છે એમને તાત્કાલિક જાહેર કરી અને સજા કરવામાં આવે, રાજ્ય સરકાર માફી માંગે, કારણ કે લાખો યુવાનો આજે દરબદર ભટકી રહ્યા છે, એમને થયેલ નુકસાનની ભરપાઈ કોણ કરશે? અને એમને જે કંઈ આ છેલ્લા 10-15 દિવસથી હું જોઈ રહ્યો છું કે તમામ જગ્યાએ રહી રહ્યા છે, એટલે એવા લોકોના નુકસાનની ભરપાઈ રાજ્ય સરકાર કરે। શિક્ષકની પરીક્ષામાં સરકારી તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે પરીક્ષા આપતા 9,58,000 જેટલા વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડી છે। સરકારી તંત્રની અનાવડત અને બેદરકારીના કારણે આ 9,58,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી છે। આ વિદ્યાર્થીઓને, બેરોજગારી વિદ્યાર્થીઓને, બેરોજગાર યુવાનોને કમસે કમ 1 વિદ્યાર્થી દીઠ 1,000 રૂપિયાનો ખર્ચ ગણી તો પણ 95 કરોડ રૂપિયા જેવો ખર્ચ, રૂપિયાનો વ્યય આ ગુજરાત સરકારની બેદરકારીને કારણે થયો છે। લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક થઈ જતા હાલ તો પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી, પહેલા ટાટ ને હવે લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું, ત્યારે સૌથી મોટો સવાલ કેમ વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ બનતી રહે છે?
તંત્ર દ્વારા આટલી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે, છતાં કેમ તંત્રને નીચા જોવાપણું થઈ રહ્યું છે? ક્યાં સુધી આવી લાલિયાવાડી ચાલતી રહેશે? શું અંદરના જ લોકો પેપર ફોડી રહ્યા છે? શું પરીક્ષામાં નાણાંની લાલચ અમુક લોકો ઘાલમેલ કરી રહ્યા છે? કોણ જાણે તંત્ર બેરોજગારોની સ્થિતિ ક્યારે સમજશે? ક્યાં સુધી બેરોજગારોની આમ જ મજાક ઉડતી રહેશે? ક્યાં સુધી માફિયાઓ સામે તંત્ર લાચાર જ રહેશે? પરીક્ષાર્થીઓ રાત દિવસ મહેનત કરી પરીક્ષા આપવા માટે આવતા હોય છે, ત્યારે આવા મહેનતુ પરીક્ષાર્થીઓનો શું વાંક? ક્યારે આવા ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને પરીક્ષાની સિસ્ટમમાંથી દૂર કરાશે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને તેના માટે લોકોને પણ, ઉમેદવારો જે હોય છે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. 9,713 જગ્યા માટે આ પરીક્ષા લેવાવાની હતી અને તે રદ થઈ ગઈ. હથિયારધારી બિન હથિયારધારી કોન્સ્ટેબલ સહિતના તમામ લોકોને આ ભરતીમાં પરીક્ષા આપવાની હતી અને પેપર લીક થતા તે અચાનક રદ થઈ ગઈ.